સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડા રોડ ઉપર આવેલી વૃંદાવન હાઇટ્સમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઇનનું કનેક્શન આપવામાં નહીં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે પાલિકામાં મોરચા સ્વરૂપે પહોંચી રજૂઆત કરી હતી. વડોદરામાં દૂષિત અને ઓછા પ્રેશરથી આવતા પાણીની સમસ્યાથી ત્રસ્ત પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પર પાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી પાણીનું કનેક્શન નહીં આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ થયા છે. વાઘોડિયા રોડ સ્થિત વૃંદાવન રેસિડેન્સીના રહીશો આજે પાલિકામાં મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. તેઓએ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે સોસાયટીના લોકો તંત્ર પાસે પાણીની લાઇનનું કનેક્શન મેળવવાની પ્રક્રિયા કરી છે. પાણીના કનેક્શન માટે સોસાયટીના લોકોએ નાણાં પણ ભર્યા છે, પરંતુ તેમ છતાં હજી સુધી તંત્ર દ્વારા માત્ર હૈયાધારણા આપવામાં આવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. આજે લોકોએ પાલિકામાં આવેદનપત્ર આપી પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોને વહેલી તકે પાણીનું કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી છે. વાઘોડિયા રોડ વૃંદાવન હાઇટથી આવેલા છે અમે લોકો. હવે અમારે પાણીની સમસ્યા છે. છેલ્લા બે વર્ષથી જોડાણ માટે અરજી આપેલી છે, પણ તે છતાં અમને કોઈ પણ રીતનું પાણીનું જોડાણ આપેલું નથી. અત્યારે પીવાના પાણીના ટેન્કર દરેક ટાવરવાળા સભ્યો પોતપોતાના સ્વખર્ચે લાવી રહ્યા છે, અને વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં એના ઉપર કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી નથી. અમને આગળ ને આગળ વાયદા જ કરવામાં આવે છે, કોઈ જાતનો સચોટ જવાબ આપવામાં આવતો નથી. કોર્પોરેશન અધિકારીઓને એવું કહેવું છે કે નીતિ તૈયાર કરીએ છીએ, પણ એ નીતિ તૈયાર કરવાને પણ ઘણો સમય થઈ ગયો છે. તો કોઈ પણ સમસ્યાની એક લિમિટ હોય છે, જે લિમિટમાં એ લોકોને અમને જવાબ આપવો જોઈએ, પણ તે છતાં અમને કોઈ પણ જાતનો પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. એ બદલ અમે પાર્થ પટેલ. તમે આજે કોને કોને આવેદન આપ્યું? અમે આજે કમિશનર કચેરી આવેદન આપવા ગયા હતા, પણ ત્યાં અમે લોકો અંદર પાણી પુરવઠાના અધિકારી શ્રીને મળીને આવ્યા છીએ. અમને પાણીની સમસ્યા છે ને, અમે વાઘોડા રોડથી આવીએ છીએ, નિયર એલએનટી કંપની, અને છેલ્લા બે વર્ષથી અમારા કોર્પોરેશનમાં અરજી આપેલી છે, તેમ છતાં એના પર કોઈ એક્શન લેતા નથી. એટલે અમે અમને પાણીની સમસ્યા લઈને અહીંયા આવ્યા છીએ. કેટલા મકાનોની ઇફેક્ટ થાય છે? કેટલા મકાનો? મતલબ 100 મકાન છે અમારા, 5 ફ્લેટ, 5 ટાવર છે, એનામાં 100 મકાન છે. એ બધાને જ ઇફેક્ટ થાય છે. અમને પાણી બહારથી વેચાતું લાવવું પડે છે, તો કોર્પોરેશન સાના વેરા લે છે અમારી પાસેથી, તો એમને વેરો ના આપવો જોઈએ. લાઈન નથી આપતા તો વેરો ના માંગશો. એટલે પાણીની કનેક્શન જ નથી આપતા? ના, નથી આપતા. તમે માંગવા ગયા છો ખરા? ગયા છે ને, અમે 4-5 વાર ગયા છે, કમ્પ્લેન પણ કરી છે, પણ લીગલી એ લોકો પ્રોસેસ અમારા તરફથી બધું જ છે, પણ એ લોકો કોઈ એક્શન નથી લેતા. એમના અધિકારીઓ આવીને જોઈ નથી જતા. તો પછી તમે વેરા શાના માંગો છો અમારી પાસે? લગભગ વેરા ના મોકલશો. કઈ સોસાયટી તમે? વૃંદાવન હાઇટ્સ, સિદ્ધેશ્વર હાઇટ, એની બાજુમાં. બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? બિલ્ડર દ્વારા બધું જ બધું જ કરેલું છે, લીગલી પ્રોસેસ. અને એમના કહેવાથી નથી માનતા, તો જેને તકલીફ છે, એટલે કે અમે બધા છે, એમને અમને તકલીફ છે, એટલા માટે અમે અહીંયા પોતે જ આવ્યા છીએ. બિલ્ડર કે ને અમે કે એનો ડિફરન્સ પડી જાય છે, તો અમને તકલીફ છે એટલે અમે રૂબરૂ એમને મળવા આવ્યા છીએ. તો જો તમારી સમસ્યા દૂર નહીં થાય તો આગળ શું કરશો? અમારી સમસ્યા દૂર નહીં થાય તો અમે આંદોલન કરીશું અને અમે વેરા નહીં ભરીએ. ઇઝ ધેટ?